નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં ગ્રામરના ટેન્સનો રિવિઝન છે એ કર્યું હતું. હવે ત્યારબાદ એક નવું ટોપિક છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે, તમને પેરેગ્રાફમાં પૂછાય છે ચેન્જ ધ વોઇસ. બારમાની જે બોર્ડની એક્ઝામ હોય એમાં પણ પૂછાય છે, એટલે આ ખાસ એક મહત્વના અંતમાં જો નિયમો યાદ રાખશો તો તમને આ જે પ્રશ્ન છે આવડી જશે. તો પેલા તો એક્ટિવ વોઇસ કોને કહેવાય? એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય. કેવું? તો કે કર્તરી વાક્ય. અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. કર્તવી વાક્ય એટલે કે એક્ટિવ વોઇસ એટલે એવું વાક્ય કે જે વાક્યની શરૂઆત છે એ કર્તાથી થાય, અને કર્મણી વાક્ય એટલે કેવું? પેસિવ વોઇસ, જે વાક્યની શરૂઆત છે એ કર્મથી થાય. ફોર એક્ઝામ્પલ, સચિન ક્રિકેટ રમે છે, તો આમાં કર્તા કોણ છે? તો કે સચિન. તો વાક્ય કેવું થયું? કર્તરી. વાક્યની શરૂઆતમાં કર્તા હોય તો જે તમને જે વાક્ય આપ્યું છે એમાં જે ક્રિયાનું કરનાર તે વાક્યમાં આપેલું હોય તો એક્ટિવ વોઇસ, અને ક્રિયાનું કરનાર આપેલ ના હોય તો પેસિવ વોઇસ. એ રીતે બીજું પેસિવ વોઇસ હોય તો ક્રિકેટ સચિન દ્વારા રમાય છે, તો પેલા આપણે શું લખી છે? કર્મ. ક્રિકેટ છે શું થયું? કર્મ. એટલે કેવું વાક્ય થયું? કર્મણી વાક્ય, પેસિવ વોઇસ. હવે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જતો તે વખતે અમુક એના પાંચ નિયમ છે જે આપણે યાદ પછી તમને ઓટોમેટિક વાક્ય છે આવડી જશે. તો એનો નિયમ છે, કર્તાનું સ્થાન કર્મણીય છે, કર્મનું સ્થાન કર્તાય છે. ત્યારબાદ કારણ મુજબ યોગ્ય સહાયકારક નિયમન થાય છે. કર્તા અને કર્મ શોધતા આવડી જશે, પણ ક્યાં કાળનું વાક્ય છે એ પણ ખાસ જોવું જોઈએ, અને જે કાળનું વાક્ય છે તો એ કાળના સહાયકારક ક્રિયાપદ ક્યાં, તો કર્તા મુજબ યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવું એ પણ ખાસ જરૂરી છે, બાકી તે વાક્ય છે એ ખોટું પડે. ચોથું નિયમ છે, મુખ્ય ક્રિયાપદનું ભૂતપૂર્વ એટલે કે વિધેય. મુખ્ય ક્રિયાપદનું ભૂતપૂર્વ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે વિધેય થાય છે. અને પાંચમો નિયમ એટલે કે વાક્યના અંતે બાય દ્વારા કર્તા મુકાય છે. હવે આપણે સાદા વર્તનકાળનું એક વાક્ય લખશું. સચિન ને ક્રિકેટ. અહીંયા ત્રણ શબ્દ છે. સચિન છે શું છે? તો કે ક્રિયાનું કરનાર એટલે કરતા. અહીંયા પ્લેઝ એ શું છે? મુખ્ય ક્રિયાપદ. પ્લેઝ એટલે કે ક્રિયાપદ. અને ક્રિકેટ છે શું? વિદ્યાર્થી મિત્રો, કર્મ. પછી અંતે અન્ય શબ્દ હોઈ શકે, એવરી ડે, એવરી સન્ડે, ડેલી વગેરે, એ આપણે લખતા નથી. કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે આપણે આ નિયમ મુજબ જો આને બનાવી તો પેલું શું છે? કર્તાનું સ્થાન કર્મ રહે છે, કર્મનું સ્થાન કરતા રહે છે. તો કર્મ ક્યાં આવશે? તો કે આગળ. તો કે ક્રિકેટ. પેલા આ પેલું નિયમ છે ભૂલી જઈ જાવ. પછી કાળ મુજબ યોગ્ય સહાયકારક ક્રિયાપદ. ક્યાં કાળનું વાક્ય છે? ક્રિયાપદ એસીએસ લાગ્યું છે. ક્યાં કાળનું છે? સાદા વર્તમાન કાળ. ક્રિકેટ એકવચન કે બહુવચન? તો કે એકવચન. તો શું આવશે? ઇઝ. ક્રિકેટ ઇઝ. આટલું મૂકું. ત્યારબાદનું નિયમ છે, મુખ્ય ક્રિયાપદનું ભૂતપૂર્વધન એટલે કે વિધેય. પ્લેનું વિધેય શું થાય? પ્લેન. ક્રિકેટ ઇઝ પ્લે. ત્યારબાદ નિયમ છે, વાક્યના અંતે બાય દ્વારા કરતા એટલે કે આપણે પેલો નિયમ છે, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય. કરતા ક્યાં મૂકશું? તો કે બાય પછી. આઈક્યુએસ આ કેસ વિશે આ વાક્ય તો મૂક્યું હતું એક્ટિવિસ્ટ નું, કે
એને આપણે કે કોઈ છે પેસિવ વોઇસ એટલે આ રીતે એક્ટિવ વોઇસ નું વાક્ય છે પેસિવ વોઇસ માં બદલે એટલે તમને પેસિવ વોઇસ નું વાક્ય આપેલું હોય અને એક્ટિવ માં ફેરવું હોય તો આવી જ રીતે આપણે જે રૂપણ કર્યો એ જ રીતે પાછું પેસિવ માંથી એક્ટિવ છે બનાવી શકાય હવે અહીં એક બીજું વાક્ય લઈએ અહીંયા નામ આપેલું હતું એટલે આપણે બાય દ્વારા અહીંયા શું લખ્યું નામ પણ જો તમને કોઈ કર્તા વિભક્ત આપેલી હોય જેમ કે આઈ વી યુ સી એ એ અથવા તે તો એની કર્મ વિભક્ત શું થાય એ પણ યાદ રાખવું પડે અહીંયા નામ સચિન છે તો સચિન મૂકી શકો પણ જો અહીંયા હી સી કે ઈટ આપેલું હોય તો એની કર્મ વિભક્તિ છે એ કરવી પડે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ એટલે આઈ નું મી થશે આઈ મી વી આસ યુ યુ સી હર એ હિમ ઇટ ઇટ દે દેમ હવે આપણે વાક્ય લખી હી ડ્રાઇવ્સ અ કાર ડેલી કરતા શું છે તો કે હી કરતા ડ્રાઇવ છે શું છે ક્રિયા બની જાય કરવા અ કાર દે શું છે કે કરવા ડેલી કે છે ને સમજો હવે આપણે પેસિવ માં લખશું આ એક્ટિવ વોઇસ છે અને લખશું પેસિવ માં પેલા તો કર્મ છે આગળ આવશે નિયમ મુજબ તો અકાર છે કર્મ છે અકાર ત્યારબાદ યોગ્ય સહકાર ક્રિયાપદ કારણ કે વાક્ય છે સાદા રૂપણ કાનું છે તો એ મિઝાન છે સહકાર ક્રિયાપદ છે અકાર છે એકવચન છે એટલે શું છે ઇઝ જો કાસ હોત જો કાસ એટલે કે બહુવચન તો શું આવત આ કાસ આ અહીંયા કાર એકવચન છે એટલે ઇઝ અ કાર ઇઝ હવે ક્રિયાપદ નું કયું રૂપ તો કે વિધેય ભૂતકૃદલ તો કે ડ્રાઇવ ડ્રો ડ્રાઈવર અ કાર ઇઝ ડ્રાઈવર અથવા ડ્રાઈવર બાય દ્વારા કરતા કરતા શું છે હી તમે અહીંયા હી નું હી મૂકી દેશો તો ખોટું પડશે તમે અહીંયા હી નું હી મૂકી દેશો તો ખોટું પડશે આપણે શું મૂકવાનું છે હી ની કર્મ વિભક્તિ જો અહીંયા જે આપેલું છે ખાસ તમને યાદ હોય તો તમને આમાંથી પૂરેપૂરા માર્ક છે મળી શકે
આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય લીધા છે આગળનું વાક્ય છે આગળના જે કાળ છે આપણે આવતા વિડિયોમાં ભણશું